નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના સંસ્કૃતના લેક્ચરમાં હું દિશાંતેરે આપ સર્વનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ સાતના સંસ્કૃત વિષયમાં જે બીજા સત્રનું પ્રથમ પદ્ય પદ્યપાઠ જે છે પ્રહેલિકા આપણે એનો અભ્યાસ કરવાના છીએ પ્રહેલિકા એટલે ઉખાણા પહેલિયો જેને કહેવાય એ આપણે સંસ્કૃતમાં ભણવાની છે આજ સુધી આપણે ગુજરાતીમાં જે જે પહેલિકાઓ ભણ્યા છીએ એ જ રીતે આપણે હવે એ પહેલિકાઓને સંસ્કૃતમાં રટવાની છે એના અર્થોને ગોતવાના છે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પહેલિકા સૌથી પહેલી પહેલિકા જે છે વૃક્ષાગ્રવાસી ન ચક્ષીરાજ ત્રિનેત્રધારી ન ચૂલપાણી ત્વગ વસ્ત્રધારી ન સિદ્ધયોગી જલમ ચ બિબ્રન

પણ ના પાડી નચ પક્ષી રાજ એ પક્ષીઓ કે પક્ષીઓનો રાજા નથી એ ભલે વૃક્ષ પર રહેતું પરંતુ એ પક્ષી કે પક્ષીઓનો રાજા નથી તો કોણ છે આગળ જોઈએ ત્રિનેત્રધારી ત્રણ નેત્ર એને ધારણ કર્યા છે ત્રણ નેત્ર ધારણ કર્યા હોય તો ત્રણ નેત્ર કોણ હોય ભગવાન શંકર ના 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 પાડી જો નચા શૂલ પાણી પરંતુ એ શૂલ પાણી ન પાણી એટલે હાથ અહીંયા પાણી શબ્દનો અર્થ થાય હાથ અને શૂલ એટલે ત્રિશૂલ જેના હાથમાં ત્રિશૂલ છે એવા ભગવાન શંકર તો કે ન તો શૂલ પાણી એમ કીધું નહીં તો ત્વગ વસ્ત્ર ધારી નચસિદ્ધ યોગી ત્વગ એટલે ઘાસ કે પાંદડાના વસ્ત્ર જેણે ધારણ કર્યા છે છતાં પણ એ સિદ્ધયોગી ન એ સિદ્ધ યોગી છે નહીં વૃક્ષના અગ્રભાગમાં છે હાથમાં ત્રિશુલ ધારણ કરનાર એ ત્રિનેત્રધારી શંકર નથી ત્રણ નેત્ર છે પણ એ શંકર નથી એણે છાલના વસ્ત્ર પહેર્યા છે પરંતુ એ સિદ્ધ યોગી નથી જલમ ચ બિબ્રન જળથી એ બિબ્રન એટલે કે આખે આખો ભરેલો છે પરંતુ ન ઘટો ન મેં પરંતુ એ ઘડો પણ નથી કે મેઘ એટલે કે વાદળ પણ નથી શું હશે એનો જવાબ છે બાજુમાં લખજો નારી સંસ્કૃતમાં નારિકેલહ એનું ગુજરાતી થાય નારિયેળ નારિયેળ એટલે શું જો એ વૃક્ષના અગ્ર ભાગમાં હોય જોજો નાળિયેળની અંદર આમ ત્રણ આંખો હોય ને ઉચિહ્ન હોય આપણે ઉપરથી છાલોતરા ઉછેડીએ છીએ કાઢીએ છીએ ને તો એ ત્રણેય વસ્તુ એ છે વૃક્ષના અગ્ર ભાગમાં રહે છે પક્ષીઓના રાજા નથી ને ત્રિનેત્ર એમાં છે એટલે પણ એ શંકર તો ન કહેવાય છાલ છે એ યોગી નથી જળથી ભરેલો છે પરંતુ એ ઘડો નથી કે વાદળ નથી જવાબ શું આવશે એનો નારી હ એટલે નારિયર ચાલો ત્યારબાદ આપણે બીજી પ્રહેલિકા તરફ જઈએ નરનારી સમુત્પન્ના નર અને નારી બંનેથી જે સમઉત્પન્ન છે ઉત્પન્ન થાય છે નરે એને ઉત્પન્ન કરી શકે અને નારી પણ એને ઉત્પન્ન કરી શકે એ કોણ છે સ્ત્રી છે દેહ વિવર્ધિતા દેહ એટલે શરીર વિવર્ધિતા એટલે વગરની એ શરીર વગરની છે અમુખી જો શરીર વગર વગરની હોઈક તો મુખ ક્યાંથી હોય અમુખી મુખ વગરની છે પરંતુ કુરુ તે શબ્દમ શબ્દમ કુરુ તે તો અવાજ કરે છે જાત માત્ર વિનશ્યતિ જાત માત્ર એટલે જન્મતાની સાથે વિનશ્યતિ એટલે નાશ પામે જેવો જન્મ થાય એવો મરી જાય જેવો જન્મ થાય એવો મરી જાય ચાલો કોણ હશે આ નર અને નારી બંને એને ઉત્પન્ન કરી શકે દેહ વગરની છે અમુખી છે મુખ નથી છતાંય એ શબ્દ કરે છે અને જાત માત્ર વિનશ્યતિ જન્મતાની સાથે જ તરત એનો વિનાશ થઈ જાય છે જવાબ છે છોટીકા સંસ્કૃતમાં છોટીકા અને એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ચપટી જો ચપટી છે એ નર અને નારી બંને વગાડી શકે ચપટી નામ જ સ્ત્રીલિંગ છે એટલે એ સ્ત્રી કીધું ચપટીને કંઈ શરીર હોય એ એને કંઈ મુખ હોય છતાંય એ શબ્દમ કુરું તે આમ કંઈ નામ વગાડો એટલે અવાજ આવે અને જાત માત્ર વિનશ્યતી એ જન્મતાની સાથે મૃત્યુ પામે ચાલો ત્રીજો શ્લોક તરફ જઈએ કૃષ્ણમુખી ને મારઝારી દ્વિજીહવા ને ચર્પીણી પંચ ભડત્રી ન પાંચાલી યોજાનાતી સ પંડિત કૃષ્ણમુખી કાળું એનું મુખ છે પરંતુ ન માર્જારી એ બિલાડી નથી દ્વિજીહવા એને બે જીભ છે પરંતુ ન નર્પીણી એ શર્પીણી નથી બે જીભવાળી શું કહેવાય નાગણ નથી આપણે સર્પ કહીએ પંચ પાંચ પતિઓ વાળી છે પરંતુ પાંચાલી પાંચાલી નથી પાંડવોની પત્ની જે દ્રૌપદી છે ને આપણે પાંચાલી કહેતા કે પાંચ પતિની પત્ની હતી પરંતુ આ વ્યક્તિ પાંચ પતિની પત્ની છે પણ એ પાંચાલી નથી યોજા નતી જે જાણે છે સહપંડિત એ પંડિત છે આનો જવાબ આવશે લેખની લેખીની જેને તમે પેન્સિલ કહી શકો કૃષ્ણ મુખી જો મુખ કેવું હોય કાળું જીહવા આગળથી ચાલે અને પાછળથી એ ચાલે બેય બાજુ આપણે એને છોલી નાખીએ પંચ ભરત્રી એના પાંચ પતિઓ મતલબ પાંચ આંગળીઓ એના દ્વારા એ ચાલે એટલે જવાબમાં આવશે લેખીની છો ને તમે બધાય પંડિત યોજાનાતી સહ પંડિત જે જાણે છે પંડિત છે હવે તમે બધા પંડિત થઈ ગયા ચાલો આગળ ચોથો શ્લોક જોઈએ દંતેર દાંત વગરના છે અને શીલા ભક્ષી છતાંય એ શિલા એટલે કે પથ્થરને પથ્થરનું ભક્ષણ કરી જાય નિર્જીવો પરંતુ બહુ એનામાં જીવ નથી પરંતુ એ ખૂબ જાજુ બોલનારો છે બહુ ભાષક ગુણસ્યુતિ સમૃદ્ધોપી ગુણસ્યુતિ એટલે દોરીના ટાંકાઓથી એ સમૃદ્ધ થયેલો છે એ સિવાય પરપાદેથી એને બીજાના પગ વડે એ જાય છે ક્યાંય જવું હોય તો બીજાના પગ વડે એ જાય છે જવાબ આવશે એનું પાદરક્ષ પાદરક્ષ એટલે આપણે એને બૂટ કહી શકીએ કે જોડો કહી શકીએ શું કામ કારણ કે જો એ દંતેરહીનઃ દાંત નથી એને થતા શિલા પથ્થર ઉપર ઢેફા ઉપર પગ મૂકે તો એને તોડી નાખે નિર્જીવો બહુ ભાષે સમૃદ્ધો પરપાદને ગચ્છથી બીજાના પગમાં એને નાખી અને મોકલવામાં આવે છે ને પાદરક્ષ એટલે જોડો કે એવી રીતે તમે લખી શકશો એનો જવાબ ત્યારબાદ આપણે પાંચમા શ્લોક તરફ જઈએ કસ્તુરી જાય

હાથીના કુળને કોણ હણે છે હંતી એટલે હણવું કિમ કાતરો યુદ્ધે કાતર યુદ્ધે યુદ્ધે એટલે કે કાયર વ્યક્તિ એ યુદ્ધમાં શું કરે છે મૃગાત સિંહ પલાયનમ એ ત્રણેય પ્રશ્નનો ઉત્તર એ આ છેલ્લે આપી દીધો મૃગાત સિંહ પલાયનમ સૌથી પહેલો પ્રશ્ન શું હતો કસ્તુરી જાય તે અકસ્માત કસ્તુરી શેમાંથી પ્રાપ્ત થાય છે એનો જવાબ આપ્યો મૃગાત કસ્તુરી મૃગાત જાય તે કસ્તુરી છે હરણમાંથી મળે છે કો હંતી કરિણામ કુલમ કરિણામ કુલમ કહ હાથીઓના કુણને કોણ હરે જવાબ આવ્યો અહીંયા બીજો શું સિંહ ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કેમ કુરિયાત કાતરો યુદ્ધે કાયર વ્યક્તિ છે યુદ્ધમાં શું કરે છે પલાયનમ કરોતી પલાયનમ કરોતી એટલે ભાગી જાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ પાંચ શ્લોકો એ અહીંયા પ્રહેલિકા રૂપે જે હતા એનો અભ્યાસ કર્યો પહેલી પહેલિકાનું ઉત્તર છે નારીકેલહ બીજામાં છોટિકા ત્રીજામાં લેખિની ચોથામાં પાદરક્ષ અને પાંચમું જે પદ્ય છે એમાં ત્રણે ત્રણ પ્રશ્નના અંતિમ ચરણમાં સિંહ પલાયનમ એ ત્રણે ત્રણ શબ્દ જે છેલ્લા છે એ ઉપરના ત્રણે ત્રણ પ્રશ્નોના ઉત્તર રૂપે આપેલા છે તો આપણે એનો અભ્યાસ કર્યો અહીંયા જે જે શબ્દોને એ મેં સમજાવેલું છે એ તમે સમજતી વખતે નીચે પેન્સિલથી લખી શકો છો બાજુમાં જવાબ પણ લખી શકો છો અને નીચે સ્વાધ્યાય એ તમારે પૂર્ણ કરવાનું છે અસ્તુ